નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હિન્દ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ ઘણા બધા કન્ફ્યુઝન વિશે ઘણા બધા વિદ્યાર્થીઓ મને મેસેજ પણ કરેલા અમુક વિદ્યાર્થીઓએ તો ડાયરેક્ટ કોમેન્ટમાં પણ પૂછેલું કે સર આ પ્રકરણ પૂછાશે સર આ પ્રકરણ પૂછાશે તો હા જે બ્લુ પ્રિન્ટ છે એ ઓલ્ડ છે એટલે કે બે હજાર અઢાર સોળ જે પણ પહેલાંની છે એ બ્લૂ જ આધારે આ વર્ષે પૂછવાનું છે પણ આ ધા આ વર્ષે જે છે એ ત્રેવીસ નવનો જે પરિપત્ર સરકારે રજૂ કર્યો હતો એ પરિપત્ર મુજબ અમુક પ્રકરણો પૂછાવાલાયક નથી બરાબર તો એ વિશેની આજે આપણે ચર્ચા કરવાની છીએ જેથી કરીને કોઈ પણ વિદ્યાર્થીને મને પૂછવું જ ના પડે કે સર કયા કયા પ્રકરણો પૂછાશે બરાબર તો આવતીકાલે એટલે કે વીસ દસ વીસ દસના રોજ ધોરણ નવ અને દસનું ગણિત વિષયનું પેપર છે બરાબર તો સૌપ્રથમ તો આપણે એ જ વિષયની વાત કરીએ ને બરાબર કે ગણિતની અંદર કેટલું પૂછાવાનું નથી અને કેટલું પૂછાવાનું છે બરાબર તો આપણે સૌપ્રથમ અહીંયા મારી જોડે પરિપત્ર છે તો સૌપ્રથમ આપણે જોઈએ ધોરણ નવ વિષય ગણિતનું એમાં આપેલું છે કે ચેપ્ટર જે છ છે રેખાઓ અને ખૂણાઓ બરાબર અહીંયા પરિપત્રની આધારે હું કહું છું વિદ્યાર્થી મિત્રો હું કંઈ ઘરનું જોડતો નથી બરાબર પરિપત્રમાં એવું છે કે રેખાઓ અને ખૂણાઓ જે સપ્ટેમ્બર માસનો પ્રકરણ છે એ પ્ર પ્રથમ પરીક્ષા માટે રદ કરવામાં આવ્યું છે એટલે કે જે ગુજરાત રાજ્ય ગાંધીનગર બોર્ડ દ્વારા જે પેપર લેવામાં આવશે એમાંથી આપ તમારું જે ચેપ્ટર છ છે એ રદ કરવામાં આવ્યું છે બરાબર તમારી સ્કૂલમાંથી જો પેપર લે અને એની અંદર કદાચ પૂછી લે તો એ તમારી શિક્ષક જોડેથી તમારે જાણી લેવાનું રહેશે હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો ધોરણ દસનું ગણિત તો ધોરણ દસની અંદર અગિયારમું ચેપ્ટર છે રચના અને ચૌદમું ચેપ્ટર છે આંકડા શાસ્ત્ર એ બે ચેપ્ટર અહીંયા પૂછાતા હતા તો હવે રચના છે એ પૂછાશે પરંતુ જે આંકડા શાસ્ત્ર છે એટલે કે પ્રકરણ ચૌદ એ પ્રથમ પરીક્ષામાંથી રદ કરવામાં આવ્યું છે એટલે કે પૂછાવા પૂછાવાનું જ નથી પૂછાવાલાયક નહીં પણ પૂછાવાનું જ નથી બરાબર આ તમારું કન્ફ્યુઝન હતું બરાબર હવે આપણે જોઈએ ધોરણ અગિયાર અને બાર જે એકાઉન્ટનું પેપર છે બરાબર એ વિદ્યાર્થીઓનું પણ કન્ફ્યુઝન કે સર ઘણા બધાના એવા મને પ્રશ્નો આવ્યા અને મેસેજ પણ આવ્યા કોલ આજે તો એક વિદ્યાર્થીનો કોલ પણ આવ્યો કે સર આ પ્રકરણ પૂછાશે તો એમના માટે પણ હું કહી દઉં ધોરણ અગિયારની અંદર આપણે જોઈએ તો નામાના મૂળ તત્વો એમાં પ્રકરણ આઠ ખાતા અને ખાતાવણી પૂર્ણ પૂછાશે બરાબર એટલે કે પ્રકરણ નવમાંથી પાંચ ગુણનું પૂછાશે પરંતુ પ્રકરણ દસ પૂછાશે નહીં એટલે તમારે વિદ્યાર્થી મિત્રો ચિંતા કરવાની જરૂર કાચું સર્વે જ એવું જ કંઈક પ્રકરણનું નામ છે બરાબર તો એ પ્રકરણ તમારું અહીંયા પૂછાશે નહીં હવે જોઈએ ધોરણ બારનું એકાઉન્ટ તો ધોરણ બારના એકાઉન્ટમાં નાના મૂળ તત્વો એટલે કે પ્રકરણ છ ભાગીદારીની નિવૃત્તિના મૃત્યુ સુધી પૂછાશે બરાબર આ પરિપત્રની અંદર એવું છે કે પ્રકરણ છ ભાગીદારીની નિવૃત્તિ અને મૃત્યુ સુધી પૂછાવાનું છે તો વિદ્યાર્થી મિત્રો તમારે આટલું જ કરવાનું છે હવે એના પછી આપણે તમામ વિષયની ચર્ચા કરી લઈએ ચલો ધોરણ નવનું ગુજરાતીનું પેપર પૂર્ણ થઈ ગયું છે એની ચર્ચા આપણે છોડી દઈશું વિષય વિજ્ઞાન છે વિજ્ઞાનની અંદર ચેપ્ટર છ નવ દસ એટલે જે છમાં પેશીઓ એ પેશીઓ પ્રકરણ છે એ તમારું અહીંયા પૂછાવાનું છે પરંતુ પ્રકરણ નવ અને દસ આ બંને પ્રથમ પરીક્ષામાંથી રદ કરવામાં આવ્યું છે જેની સંપૂર્ણ તમારે તમારા મિત્રોને પણ જાણ કરી લેવું જેથી કરીને કોઈને કન્ફ્યુઝન ના રહે બરાબર કન્ફ્યુઝન નીકાળવા માટે જ મેં આ વિડીયો બનાવ્યો છે કારણ કે તમને ઘણી બધી મૂંઝવણ હતી કે સર તમે જે આ બ્લુ પ્રિન્ટ જે છે જૂની બરાબર એ બ્લૂ તો આ બંને પ્રકરણો હશે જ કારણ કે એ બ્લૂ પ્રિન્ટ તો પહેલાં નહીં છે એટલે કે પહેલાં સેમ જ બ્લૂ પ્રિન્ટ આવશે પૂછાવાની છે તો હવે આપણે જોઈએ ધોરણ નવનું સામાજિક વિજ્ઞાન બરાબર વિડિયોને વિદ્યાર્થી મિત્રો અંત સુધી જોતા રહેશો ક્યાંક તમે જો સ્કીપ કરશો તો થોડું ઘણું નીકળી જશે તો વિષય છે સામાજિક વિજ્ઞાન ધોરણ નવ એમાંથી ચોથું પ્રકરણ છે ભારતની રાષ્ટ્રીય ચળવળો એ પૂછાવાનું છે બરાબર પ્રથમ પરીક્ષા માટે સુધારેલ અને માસવાર છે તો એમાં જોઈએ પંદરમું જળ પરિવહ બરાબર તો અહીંયા જોઈએ પ્રકરણ પંદર પ્રથમ પરીક્ષામાંથી રદ કરવામાં આવ્યું છે એટલે કે જળ પરિવાહ જે તમારું ચેપ્ટર છે એ પ્રથમ પરીક્ષામાં પૂછાશે નહીં વિદ્યાર્થી મિત્રો બરાબર ધ્યાનમાં લેવાનું છે હવે ગુજરાતી છે તો ગુજરાતીનું પેપર તો પતી ગયું છે એની કોઈ ચિંતા આપણે કરવાની નથી હવે જોઈએ ધોરણ દસનું વિજ્ઞાન ગણિત આપણે વાત કરી લીધી કારણ કે એ પેપર કાલે જ છે એટલે એની વાત આપણે પહેલાં કરી લીધી હવે આપણે જોઈએ વિજ્ઞાન વિજ્ઞાનમાં જોઈએ તો ધોરણ સોરી ચેપ્ટર બાર છે વિદ્યુત ચેપ્ટર ચૌદ છે ઉર્જાના સ્ત્રોતો અને ત્રણ છે ધાતુઓ અને અધાતુઓ તો પ્રકરણ ત્રણ એ પ્રથમ પરીક્ષામાંથી રદ કરવામાં આવ્યું છે આટલું ધ્યાનમાં લેવાનું તો તમારે ધાતુઓ અને અધાતુઓ છે એ તૈયારી કરવાની નથી હા બોર્ડમાં પૂછાઈ શકે છે અને કદાચ બોર્ડ કોરોનાના કારણે રદ થાય તો પણ આ પરીક્ષાના આધારે તમને માર્ક્સ મળી શકે છે એટલે વિદ્યાર્થી મિત્રો તૈયારી તમારે કરવાની છે હવે એના પછી જોઈએ આપણે સામાજિક વિજ્ઞાન તો સામાજિક વિજ્ઞાનમાં પાંચમો ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો એ પ્રકરણ પૂછાવાનું છે અગિયારમું છે ભારત જળ સંસાધન તો આ જે પરીક્ષા છે પ્રથમ પરીક્ષામાં એમાંથી પ્રકરણ અગિયાર ભારત જળ સંસાધન એ પ્રથમ પરીક્ષામાંથી રદ કરવામાં આવ્યું છે એ ધ્યાનમાં તમારે લેવાનું તો એના પછી ગુજરાતી છે ગુજરાતીનું પેપર પૂર્ણ થઈ ગયું છે બરાબર એ વિશેનું કન્ફ્યુઝન તમને હોઈ જ ના શકે હવે ધોરણ અગિયાર વિજ્ઞાન પ્રવાહ ધોરણ અગિયાર સામાન્ય પ્રવાહ એ વિદ્યાર્થીનો કોઈ પણ કન્ફ્યુઝન જો હોય તમને તો કોમેન્ટ બોક્સમાં તમે જણાવજો તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે તમારા આગળના જે ગઈકાલે તમે જે પેપર લખ્યું છે અઢાર તારીખનું પેપર ખૂબ જ સારું ગયું છે અને સારું ગયું હોય તો તમને ખૂબ ખૂબ ધન્યવાદ અને આવનાર પેપરમાં માટે તમને એડવાન્સ બેસ્ટોપ લખ એટલે કે એડવાન્સમાં તમને શુભેચ્છાઓ હવે વિદ્યાર્થી મિત્રો તમને કોઈપણ પ્રકારના કોઈ પણ મૂંઝવણ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં પણ જણાવી શકો છો અમે બનતા પ્રયત્ન કરી તમને તમારા સુધી આઈએમપી પહોંચાડવાના કોશિશ કરીએ છીએ અને વિદ્યાર્થી મિત્રો એક કાલે મેં તમને કહેવાનું રહી ગયું હતું પણ કહી દઈએ કે પેપર જે અમે સોલ્યુશન મોકલીએ છીએ બરાબર હું મેં નથી મૂક્યું કારણ કે વિદ્યાર્થીઓને અગવડતા ના રહે પણ હવેથી કદાચ મોકલીએ તો પણ હું કહું કે જ્યારે પણ તમે પરીક્ષા લખીને આવો ત્યારે જે પેપર તમારું પૂરું થઈ ગયું છે એ પેપરને સોલ્યુશન કરવાનું છોડી દો બરાબર નવા પેપરની તૈયારી કરો ધારો કે હવે આજે તો એ આખી રજા હતી એટલે કદાચ તમે સોલ્યુશન કરી લીધું છે પણ હવે ઓ વીસ તારીખે પેપર હશે એકવીસ તારીખે પરીક્ષા હશે બાવીસ તારીખે હશે દિવસથી દિવસ પરીક્ષા હશે તમારા પાસે વાંચવા માટેનો સમયગાળો માત્ર સાંજે પાંચથી છ વાગ્યા સુધી તમે માંડ ઘરે આવશો છથી સાત આરામ લેશો રાત્રેનો સમય અને દિવસે બે વાગ્યા પહેલાં પહેલાંનો જેટલો તમને સમય મળે એટલો તો વિદ્યાર્થી મિત્રો વિનંતી કરું છું કે પેપર સોલ્યુશન કરવાનું છોડી દો જે પણ પેપર નવું આવવાનું છે એના વિશેની તૈયારી કરો તો ફરી વખત કહી દઉં બેસ્ટ ઓફ લક તમારી પરીક્ષા ખૂબ જ સારી જાય એવી હું પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું અને ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત